સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ડીસા હાઈવે ઉપરના ડોક્ટર હાઉસમાં પ્રેક્ટિસ કરતા તબીબ ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિની હોસ્પિટલ ઉપર ફરી આરોગ્ય વિભાગની ટીમનો દરોડો. તબીબના ડિગ્રી પ્રમાણપત્રો ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્ય ન હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. આગામી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકો પણ જિલ્લામાં 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા સજ્જ હોવાનો તંત્રનો દાવો. જો મૂડીરોકાણ પરિણામલક્ષી બને તો બનાસકાંઠામાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવી દિશા ખુલવાનો આશાવાદ. પાલનપુર બાદ ડીસાના રિક્ષા ચાલકો પણ આક્રમક મૂડમાં. ટ્રાફિક પોલીસની કથિત કનડગતના વિરોધમાં રિક્ષા ચાલકોએ રોડ ઉપર ઉતરી રિક્ષાઓના પૈડા થંભાવી દેતા સર્જાયો ગરમાવો. ધાનેરા ખાતેના ખરીદ કેન્દ્ર ઉપર ગુકળ ગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીના પગલે ટ્રેક્ટરોની લાગી લાઇનો. 3 દિવસથી માલ વેચવા લાઇનમાં ઉભેલા ખેડૂતો આક્રમક બનવાની દહેશતના પગલે ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ તૈનાત કરવાની પડી ફરજ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે આજે ડીસાના ડોક્ટર હાઉસમાં તબીબી પ્રેક્ટિસ કરતા ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિના દવાખાનામાં ફરી દરોડા પાડતા આ તબીબના પ્રમાણપત્રો ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં નોંધાયેલા ન હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે આ તબીબના દવાખાનામાંથી દવાનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા હાઈવે ઉપરના ડોક્ટર હાઉસમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિ સામે વારંવાર ઉઠી રહેલી ફરિયાદોના પગલે અગાઉ પણ ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિના દવાખાનામાં દરોડો પાડવામાં આવ્યા હતા. જોકે દરોડો વખતે આરોગ્ય વિભાગની ટીમને કંઈ જ શંકાસ્પદ હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ ફરી ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ ઉઠતા આજે ડીસા સહિત જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિની હોસ્પિટલ ઉપર તપાસની તજવીજ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસ દરમિયાન આ તબીબનું લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્ય તબીબ ન હોવાનું બહાર આવતા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસને રિપોર્ટ કર્યો હતો. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લા કક્ષાએથી 15/12/2018ના રોજ સૂચના મળેલ હતી કે આ ડૉક્ટર હર્ષદ પ્રજાપતિ મોટા હોર્ડિંગ અને જાહેરાતો આપી અને દર્દીઓને છેતરવાનો ધંધો કરે છે અને કોઈ ડિગ્રી ધરાવતા નથી તે અનુસંધાને 27/12ના પોલીસ પાર્ટી સાથે ત્યાં તપાસ કરેલ હતી. ત્યાં તે વખતે એલોપેથિક દવાઓનો જથ્થો મળેલ ન હતો અને એમની ડિગ્રી સર્ટીની તપાસ કરવા અર્થે કબજે લીધેલ હતા. તે ડિગ્રી સર્ટીની તપાસ કરતા તેઓએ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન કરાવેલ ન હોવાથી અને 4/1/2019ના રોજ સંકલન ડીસા ખાતે મળેલ તેમાં માન્ય ધારાસભ્ય સાહેબશ્રીએ રજૂઆત કરેલી કે આ બોગસ ડિગ્રી છે અને તેના ઉપર પગલાં ભરાવા જોઈએ. તે અનુસંધાને આજરોજ ફરીથી અમે તેમના ત્યાં આવ્યા અને તેઓ જે દવા વાપરતા હતા તે દવાઓ કબજે લીધેલ છે અને તે અનુસંધાને અમે પોલીસમાં આગળ તપાસ કરવા પોલીસને જણાવવાના છીએ. અગાઉ પણ ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિ સામે ખોટી જાહેરાત કરીને તબીબી પ્રેક્ટિસ કરવાની ફરિયાદ થતાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. પરંતુ તે સમયે આરોગ્ય વિભાગની ટીમને કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ ન હતી. જોકે આ વખતે આરોગ્ય વિભાગની ટીમે પાડેલા દરોડામાં ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિની ડિગ્રી ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્ય ન હોવાની વિગતો બહાર આવતા આગામી સમયમાં ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક ડીસા ખાતે વર્ષોથી કાર્યરત ભણસાલી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલ દર્દીઓ માટે રણમાં મીઠી વીરડી સમાન પુરવાર થઈ રહી છે. સમયાંતરે ભણસાળી હોસ્પિટલમાં યોજાતા નિદાન અને સારવાર કેમ્પો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થાય છે. ત્યારે આ વર્ષે પણ ભણસાળી હોસ્પિટલ દ્વારા અમેરિકાના નિષ્ણાત તબીબોના યુરોલોજી અને રિમેટોલોજી કેમ્પનું આયોજન કરાયું છે. આગામી બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ દરમિયાન યોજાનાર આ કેમ્પમાં
અમેરિકાના યુરોલોજીના નિષ્ણાત તબીબો કિડની, પેશાબની નળી, પેશાબની કોથળીમાં પથરી તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રમાર્ગનું કેન્સર અને પેશાબની નળીમાં અટકાવ જેવા પેશાબ માર્ગના દર્દોનું નિદાન કરશે. જ્યારે અમેરિકાથી આવનાર રુમેટોલોજીસ્ટ તબીબો વા, સંધિવા અને સાંધાના રોગોનું વિનામૂલ્યે નિદાન કરશે. ડીસાની ભણસાળી હોસ્પિટલમાં 9મી જાન્યુઆરીને બુધવાર તેમજ 10મી જાન્યુઆરીને ગુરુવાર એમ બે દિવસ સુધી યોજાનાર આ કેમ્પમાં બંને દિવસો દરમિયાન સવારે 9 થી બપોરના 1 તેમજ સાંજે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દર્દીઓનું નિદાન કરાયા બાદ ઓપરેશનની જરૂરિયાત ધરાવતા દર્દીઓને અલગથી તારીખ આપી ઓપરેશન પણ વિનામૂલ્યે જ કરી આપશે. આ કેમ્પમાં અમેરિકાના નિષ્ણાત તબીબોની સેવાનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓને ડીસાની ભણસાળી હોસ્પિટલમાં આગોતરી તપાસ કરાવી નામ નોંધાવી દેવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ડીસાની ભણસાળી હોસ્પિટલમાં કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ દર્દીઓને મફત સારવાર પૂરી પડાય છે અને ગુજરાત સરકારની જનની શિશુ સુરક્ષા યોજના હેઠળ પ્રસૂતિ પણ વિનામૂલ્યે કરાવી 42 દિવસ સુધી માતા અને બાળકને જરૂરી સારવાર પણ નિઃશુલ્ક અપાય છે, ત્યારે આ સેવાઓનો લાભ લેવા પણ દર્દીઓને અનુરોધ કરાયો છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના ટરુવા ગામમાં સગા ભાઈઓ વચ્ચે ખેતરમાં બનાવેલ બોર માટે વિવાદ સર્જાયો છે. ભાઈઓએ ભાગમાં બનાવેલ બોરના મામલે લાઇટ બિલ તેમજ રિપેરિંગ બાબતે વિવાદ સર્જાતા મોટા ભાઈએ રૂપિયા ન આપતા ભાઈઓ વચ્ચે કજિયાનું મોટું પાયું છે. આ ઝઘડામાં જાનથી મારી નાખવાની તેમજ પત્નીની ઇજ્જત લેવાની ધમકી અપાતા સગા ભાઈએ ભાઈ સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ પિતા, પુત્ર તેમજ મહિલા સહિત 3 સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ખનિજ માફિયાઓ પર ખાણ ખનિજ વિભાગે તવાઈનો દોર યથાવત રીતે ચાલુ રાખ્યો છે. ખાણ અને ખનિજ વિભાગની ટીમે કાંકરેજ તાલુકાના જામપુરા ગામ નજીકના બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રીતેનું ખનન કરતા વિટાચી મશીન સાથે વધુ એક ડમ્પરને ઝડપી લઈ આ બંને વાહનોને સીઝ કરી થરા પોલીસના હવાલે કરી દીધા છે. ખાણ ખનિજ વિભાગે ગઈ રાત્રે કાંકરેજ તાલુકાના નાના જામપુરા નજીકના બનાસ નદીના પટમાં ત્રાટકેલી ટીમે નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરતા હિટાચી મશીન અને એક ડમ્પરને ઝડપી લઈ થરા પોલીસ સ્ટેશને લાવી સીઝ કર્યા બાદ આ કેસમાં અંદાજે 5 લાખથી પણ વધુ રકમનો દંડ વસૂલવાની તજવીજ હાથ ધરી છે. ખાણ અને ખનિજ વિભાગની આવી કડકાઈથી ખનિજ માફિયાઓની હૂંગ હરામ થઈ ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. આગામી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકો પણ જિલ્લામાં 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા સજ્જ હોવાનો તંત્રનો દાવો. જો મૂડીરોકાણ પરિણામલક્ષી બને તો બનાસકાંઠામાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવી દિશા ખુલવાનો આશાવાદ. પાલનપુર બાદ ડીસાના રિક્ષા ચાલકો પણ આક્રમક મૂડમાં. ટ્રાફિક પોલીસની કથિત કનડગતના વિરોધમાં રિક્ષા ચાલકોએ રોડ ઉપર ઉતરી રિક્ષાઓના પૈડા થંભાવી દેતા સર્જાયો ગરમાવો. ધાનેરા ખાતેના ખરીદ કેન્દ્ર ઉપર ગુકળ ગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીના પગલે ટ્રેક્ટરોની લાગી લાઈનો. 3 દિવસથી માલ વેચવા લાઈનમાં ઉભેલા ખેડૂતો આક્રમક બનવાની દહેશતના પગલે ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ તૈનાત કરવાની પડી ફરજ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम,
और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों मड़े चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे अमे तड़ेलू तो खाता नथी। आ समोसा तो पूनम ब्रांड ना सरसिया तेल माथी बनावेला छे। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, ગુજરાત સરકાર દર બે વર્ષે ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજી ઉદ્યોગકારોને રાજ્યમાં મૂડીરોકાણ કરવા આમંત્રણ આપે છે, ત્યારે આ વર્ષે યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં બનાસકાંઠાના ઉદ્યોગકારોએ પણ મૂડીરોકાણ કરવાની તૈયારી દર્શાવી છે। બનાસકાંઠા જિલ્લામાં જુદા જુદા ઉદ્યોગો માટે પણ 150 જેટલા MOU થયા છે। બનાસકાંઠામાં અંદાજે 100 કરોડથી વધુ રકમના મૂડીરોકાણ ઉપર સમજૂતી કરાર થવાના છે। આ અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પીપી પડવીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા વ્યવસાયોમાં મૂડીરોકાણ કરવા જિલ્લાના ઉદ્યોગ સાહસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અન્વયે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે ઉદ્યોગકારો બનાસકાંઠા જિલ્લામાં મૂડીરોકાણ કરવા માંગતા હોય એના માટે આ એક સારું પ્લેટફોર્મ છે। ઉદ્યોગકારો આ થકી એક પ્રોત્સાહિત થઈ શકે છે। અગાઉના વર્ષોમાં 2007માં જ્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થયું હતું એ દરમિયાન 236 કરોડ જેટલું મૂડીરોકાણ થયું હતું અને 1129 વ્યક્તિઓને રોજગારી આપવામાં સફળ થયું હતું। 2019 દરમિયાન જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ થવાનું છે એ સમિટ દરમિયાન ગુજરાતમાં પણ મૂડીરોકાણ કરવામાં આવ્યું છે। એમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજિત 100 કરોડ જેટલું મૂડીરોકાણ થવાની શક્યતાઓ છે અને લગભગ આ વર્ષે પણ 1500 જેટલા વ્યક્તિઓને રોજગારી આપવા માટેનું એક કરાર થઈ રહ્યો છે। MOU સંદર્ભે વાયબ્રન્ટ ગુજરાતમાં લોકો તેમજ ઉદ્યોગકારો માહિતગાર થાય એ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તરફથી એમને પ્રોત્સાહન આપી અને આ બાબતે વધુ મૂડીરોકાણ આવે એવી પણ પ્રયત્ન કરી રહ્યા છે। હાલની સ્થિતિએ જે મૂડીરોકાણ છે એ ઉપરાંત પણ મૂડીરોકાણ વધવાની શક્યતાઓ રહેલી છે। બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકોએ વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ દરમિયાન બનાસકાંઠામાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે અંદાજિત 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની તૈયારી દર્શાવી હોવાના આ અહેવાલો બનાસકાંઠાના ઔદ્યોગિક પછાતપણાને દૂર કરવાનો માર્ગ મોકળો કરે એવો મજબૂત આશાવાદ સર્જાયો છે। આ રોકાણ પરિણામલક્ષી બને તો જિલ્લા માટે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ સોનાનો સૂરજ ઉગશે તેમ કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી। GST અને નોટબંધીના લીધે ભલે ધંધા રોજગાર કે ઉદ્યોગ ક્ષેત્રે મંદીની અસર જોવા મળતી હોય છે, પરંતુ વાયબ્રન્ટ સમિટ 2019 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાંથી 150 ઉદ્યોગકારોએ MOU કરાવવાની તૈયારી દર્શાવી છે, જેનું લગભગ 100 કરોડથી વધુ મૂડીરોકાણ હોય છે અને આના લીધે નવી રોજગારીની તકો પણ ઊભી થઈ શકે છે। અગાઉ પણ 500 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ બનાસકાંઠામાં થઈ ચૂક્યો છે અને 3000થી વધુ લોકોને રોજગારી મળી છે। વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા SBPURA પાસેથી રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। આ ઘટનામાં મોરના મોત અંગે વન વિભાગ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાના બનાવો વધી રહ્યા છે। આવી સ્થિતિમાં SBPURA નજીકથી મૃતાલતમાં મળી આવેલા મોરના મોત અંગે પણ અનેક શંકા કુશંકાઓ વ્યક્ત થઈ રહી છે, ત્યારે ફોરેસ્ટ વિભાગની તપાસ બાદ આ મોરના મોત માટે કયું કારણ બહાર આવે છે તે જોવું રહ્યું। તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી એક રિક્ષા ચાલકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા બાદ આજે ડીસાના રિક્ષા ચાલકો પણ ટ્રાફિક પોલીસની દમંગાઈ સામે ઉગ્ર બની રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। ડીસા શહેરમાં લોકોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવાની સેવા આપતા રિક્ષા ચાલકો અત્યારે ઉગ્ર રોષમાં છે।
ટ્રાફિક પોલીસના દિન પ્રતિદિન વધતા જતા ત્રાસથી રિક્ષા ચાલકો અકળાઈ ઉઠ્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતા અને લોકોને તેમના ગંતવ્ય સ્થળ ઉપર પહોંચાડી રોજીરોટી કમાતા રિક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર હેરાન પરેશાન કરાતા હોય રિક્ષા ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી એક રિક્ષા ચાલકે સળગી મરવાનો પ્રયાસ કર્યો હતો. તેને લઈ ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે આજે ડીસામાં પણ રિક્ષા ચાલકોએ રસ્તા ઉપર ઉતરી આવી ટ્રાફિક પોલીસ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આજે ડીસામાં રિક્ષા ચાલકોએ વિરોધ ઉપર ઉતરી આવી તમામ રિક્ષાઓના પૈડા થંભાવી દીધા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા કેવી રીતે રિક્ષા ચાલકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે તે અંગે રિક્ષા ચાલકોએ કેમેરા સામે રોષ વ્યક્ત કર્યો હતો. હું રિક્ષા ચલાવીને નેટ મારું ગુજરાન ચલાવું છું, અમારે રિક્ષા એમ તેમ રિટર્ન કરે છે, અમારે ધંધો શું કરવાનો, બધો બીજો બોલો શું ધંધો કરવાનો, અમારે પોલીસવાળા આવે ગાડી ડાયરેક્ટ મેમો ફાડી નાખે. પરમ દિવસે મારી ગાડી પકડી, હું ચૂંટણી કાર્ડ પર ગાડી છોડીને આવ્યો, ચૂંટણી કાર્ડ જમા કરીને ગાડી છોડી તો 200 રૂપિયા રોજના કમાવા ગાડી જમા પડી તો પણ છોડતો તો ગાડી છોડતા નહીં. બોલો શું કરવાનું બોલો, એના માટે હવે બોલો ગાડી વચ્ચે પડી રિટર્ન કરી કે ચાલો રિક્ષા રિટર્ન અંદર રહીને ટીઆરબી વાળાને દઈ જાય, ટીઆરબી વાળા અંદર રહીને આપને દઈ જાય. અમારે કરવાનું શું, અમારે શું કરવાનું બોલો, હવે ટીઆરબી વાળા ડાયરેક્ટ રિક્ષા દઈ જાય, અમારે શું કરવાનું બોલો. હવે અહીંયા રિક્ષાઓ ચલાવે છે ડીસાની અંદર ડ્રાઈવરો, ત્યાં ગાડી બધા પોલીસવાળા ડાયરેક્ટ રિક્ષા જતી હોય અને ત્યાં ગાડી રિક્ષાની અંદર ડાયરેક્ટ બેસી અને ધમકી આલી અને લઈ જાય અને વેમા આલે છે. મહિનાની અંદર 3-3, 4-4 વેમા આપ્યા હતા પોલીસવાળા. કંઈ બી કહેવા જઈએ તો પોલીસવાળા ડાયરેક્ટ તમાચાવાળી વાત કરે છે અને ડાયરેક્ટ ધમકી આલીને ત્યાં રિક્ષા લઈ જાય. હાલની તારીખ પોલીસ કેસ 283 કેસ કરવા માટે હાલની અંદર 4 ડ્રાઈવરો અમારા અંદર પડ્યા છે. ગાડી અંદર બેઠ જાય, બહાર નીકળે તો પાણી પીવાને નીકળવા દેતા તમાચા મારે છે ડાયરેક્ટ જ. પોલીસવાળા ધમકી આલે છે ડાયરેક્ટ જ, તેને સાથેથી પકડી પકડીને અંદર લઈ જાય છે. હવે આત્મા વિલેપ કરવા તો બીજું કંઈ થતા જાય નહીં. અમ લોકોને ડાયરેક્ટ જ અમારી માગ છે સ્ટેશન આપો. અમારું પ્રાઇવેટ ગાડીઓ નથી પકડતા, કોઈ ગાડીઓ બીજી પકડતા નથી, ડિટેલ કરતા ખાલી રિક્ષા ડ્રાઈવરોને જ પકડે છે, બીજું કોઈને પકડતા નથી. કેમ દારૂની ગાડીઓ કઈ ગાડીઓ પકડતા નથી, કેમ હેરાન નથી કરતા? દિન પ્રતિદિન ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે વધતા જતા વિરોધ અને સંઘર્ષનું પરિણામ આગામી સમયમાં વધુ જોખમી બની શકે તેમ છે. ત્યારે આ અંગે વહીવટી તંત્રએ પણ ગંભીરતાથી વિચારી પોલીસ અને વાહન ચાલકો વચ્ચે સુલેહ કરાવવા માટે મધ્યસ્થીના પ્રયાસો કરવા જરૂરી બની ગયા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા ખાતેના ખરીદ કેન્દ્ર ઉપર ગોકળ ગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીના પગલે ટ્રેક્ટરોની લાગી લાઈનો, 3 દિવસથી માલ વેચવા લાઈનમાં ઉભેલા ખેડૂતો આક્રમક બનવાની દહેશતના પગલે ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ તૈનાત કરવાની પડી ફરજ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805 57303. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં જિલ્લા મથક પાલનપુર ખાતે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન અને થેલેસેમિયાના ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં સિંધી સમાજ અને ખત્રી સમાજના ભાઈઓ અને બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર રક્તદાન કરતાં કુલ 151 બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું હતું. આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્તનો જથ્થો જરૂરિયાતમંદો માટે અપાશે અને આ પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ તુલસીભાઈ લોહાણા, યુવાદળના ચેરમેન લલિત વાસવાણી સહિત સમાજના આગેવાનો અને જ્ઞાતિજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5-6 દિવસથી કડકડતી ઠંડી પડી રહી હોય લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે સૌ પ્રથમવાર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ શિબિરમાં આજે 5મા અને અંતિમ દિવસે ઠંડીનું પ્રમાણ વધુ હોવા છતાં લોકોએ મોટી સંખ્યામાં યોગ શિબિરમાં જોડાઈ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ એ પ્રાચીન ભારતની ધરોહર છે અને દેશના પ્રધાનમંત્રીએ પણ સમગ્ર વિશ્વમાં યોગનો ખૂબ જ પ્રચાર પ્રસાર કર્યો છે. ત્યારે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી એવા યોગને લઈ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 5 દિવસની યોગાસન શિબિરનું આયોજન કરાયું હતું. આજે આ શિબિરના 5મા અને છેલ્લા દિવસે ડીસા શહેરની જનતાએ કડકડતી ઠંડીમાં પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે અલગ અલગ પ્રકારના યોગ અને પ્રાણાયામ કર્યા હતા. યોગ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને આજની ભાગદોડવાળી જીવનશૈલીમાં યોગ માનસિક તાણ પણ દૂર કરે છે. ત્યારે આર્ટ ઓફ લિવિંગના યોગ પ્રશિક્ષક શૈલેષભાઈ રાઠોડે યોગ વિશે વધુ માહિતી આપી હતી. આજે ડીસામાં અત્યારે 1600થી પણ વધારે લોકો ખુલ્લા મેદાનમાં ભયંકર ઠંડી અને ખૂબ જ નીચા તાપમાન વચ્ચે યોગ કરી રહ્યા છે, પ્રાણાયામ કરી રહ્યા છે, આસન કરી રહ્યા છે. અને એની પાછળનું મૂળ એક જ કારણ કે યોગ શારીરિક રીતે બહુ જ સ્વસ્થ કરે છે, શક્તિશાળી કરે છે, ઊર્જામય કરે છે, માનસિક દ્રષ્ટિકોણથી બહુ જ વધારે શાંત અને પ્રફુલ્લિત કરે છે. અને તેમ જેમ જેમ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આટલા બધા લોકો અલગ અલગ પરિવારથી, અલગ અલગ જ્ઞાતિથી ભેગા થઈને એક પરિવાર સાથે જોડાઈ રહ્યા છે, એક પરિવારની જેમ બેઠા છે. તેનું મૂળ એક જ કારણ યોગ. યોગ શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને પારિવારિક રીતે એકત્વ આપે છે. તો અહીં આહ્વાન કરીશ કે દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાય અને યોગ સાથે જોડાય. લોકો ભાગદોડની લાઈફની અંદર ટેન્શનમાં જીવી રહ્યા છે, ખાસ કરીને મોબાઈલમાં બની ગયા છે, શું કહેશો? જો જેટલા પણ આપણે મશીન સાથે વધારે જીવીશું ને, મોબાઈલ હોઈ શકે, એ ટીવી હોઈ શકે અથવા બીજું કોઈ પણ મશીન હોય છે, એટલું આપણું મન પણ યાંત્રિક દૃષ્ટિકોણ તરફ વધારે વળી રહ્યું છે. આ દૃષ્ટિકોણ યાંત્રિક જે છે એને એનાથી ઉપર ઉઠીને એક આનંદિત, એક મસ્તી ભય જો દૃષ્ટિકોણ જીવનને આપવો હોય તો એનું સચોટ અને સીધું એક જ નિરાકરણ છે, એ છે યોગ. મુક્ત થઈ શકો મોબાઈલથી જો તમે તમારી જાત સાથે જોડાવ, અને તમારી જાત સાથે જોડાવાનો જે રસ્તો છે એ જ યોગ. આજ રોજ ડીસા મુકામે છેલ્લા 4 દિવસથી યોગ શિબિરનું આયોજન થઈ રહેલું છે. આજેનો 5મો દિવસ છે. ડીસા નગરીમાંથી ઉત્તર ગુજરાતનું જે હૃદય છે એમાંથી સવારે 5:45 વાગે દરરોજ 2000થી વધારે માણસો યોગમાં ભાગ લઈ રહ્યા છે. આજે 5મા દિવસે અમારું ગણિત એવું કહે છે કે આજે 10-12 હજાર માણસોએ સમગ્ર ડીસામાંથી આ 5 દિવસ દરમિયાન શિયાળાની કડકડતી ઠંડી કે જેનું તાપમાન 8-10 ડિગ્રી છે એમાં પણ સ્વસ્થ શરીર માટે એક યોગ મસ્તી સાથે કરવા માટે યોગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ આનંદિત થઈ, ખૂબ પ્રફુલ્લિત થઈ, ખૂબ મોજ મસ્તી સાથે એમના શરીરની સ્વસ્થતા માટે અને બધાની સાથે એક થવા માટે કરીને આ યોગ શિબિરનું આયોજન કર્યું હતું. એમાં ડીસા શહેરના મોટા ભાગના લોકો, જે કહેવાય ને કે 10-12 હજાર માણસોએ 5 દિવસની અંદર ખૂબ આનંદ સાથે યોગ શિબિરનું ભાગ લઈ અને ખૂબ મજા માણી. શિયાળાની ઋતુ શરીરને સ્વસ્થ રાખવા માટેની સૌથી શ્રેષ્ઠ ઋતુ મનાય છે. ત્યારે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયેલ યોગ શિબિરમાં ડીસા શહેરમાંથી 1000 કરતાં પણ વધુ લોકોએ જોડાઈ યોગ અને પ્રાણાયામ કર્યા હતા. આ શિબિરમાં યોગ કરવા આવેલા લોકો પણ યોગને લઈ પ્રભાવિત બન્યા હતા.
ડીસામાં સ્પોર્ટ ક્લબ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 5 દિવસથી અમે સતત અહીંયા આવીએ છીએ. સવારે 6:45 થી 8 વાગ્યા સુધી અહીંયા અમને યોગાસન, જુદી જુદી પ્રાણાયામ, યોગ વગેરે કરાવે છે અને ખૂબ જ મજાક મસ્તી સાથે અમે કરીએ છીએ અને હસાવે છે પણ ખૂબ છે. અહીંયા અમને ખૂબ મન પ્રફુલ્લિત બને છે, તણાવ મુક્ત બને છે, ચિંતા મુક્ત બને છે. અમે ઘરને પણ ભૂલી જઈએ છીએ, પોતાના પરિવારને પણ ભૂલી જઈએ છીએ અને અહીંયા અમને ખૂબ જ ખુશી મળે છે. અને આવી કડકડતી ઠંડીમાં પણ અમે અહીંયા આવીએ છીએ પણ અમને જરા પણ ઠંડી લાગતી નથી. અમે ઠંડી લાગતી નથી, એમ જ લાગે છે કે જાણે ઉનાળો જ છે. અને અમે ખૂબ જ સારી રીતે યોગા કર્યા છે અને એનાથી અમારું શરીર પણ સારું બને છે અને અમે બીજાને પણ આ શીખવાડીશું અને ગુરુજીને ખૂબ અને સાથ સહકાર મળે છે અને ડીસાના માણસો પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. મેં રોજ આતી હું ઓર મુજે યે અનુભવ હુઆ કે યોગા કરને સે કિતના સહેત અચ્છા રહેતા હૈ, હમકો ઠંડી ભી નહીં, ઠંડી લગતી ભી નહીં ઓર હમકો એસા લગતા કે ગરમી હૈ. और तो कितना सीखने मिलता है कि ऐसा करना चाहिए, ऐसा नहीं करना चाहिए, माँ बाप के सामने पैर झुकना चाहिए और बहुत कुछ सिखाया हमको. इस आज हमको सबके साथ हिल मिल के रहना चाहिए, सबके साथ अच्छा डांस, अच्छा नाचने का सिखाया और बहुत कुछ सिखाया, बहुत मज़ा आ गई. हिंदुओं पवित्र ग्रंथ गणाता भागवत गीता ग्रंथ की रचना खुद भगवान श्रीकृष्णए महाभारत युद्ध समय कुरुक्षेत्र की रणभूमि में करी थी. ત્યારે ડીસાના ધારાસભ્યએ આજે ડીસાની શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓને તેઓ જીવનની તમામ મુશ્કેલીઓનો સામનો કરતા શીખે તે આશયથી ભાગવદ્ ગીતાની ભેટ આપી હતી. જીવન કેવી રીતે જીવવું અને જીવનમાં કપરા સમયે શું કરવું તેનું માર્ગદર્શન આપણને ભાગવદ્ ગીતામાં મળી જાય છે. ત્યારે ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ સૌ પ્રથમવાર એક સરાહનીય પ્રયાસ કર્યો છે. તેમણે ડીસા શહેરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતી બાળકીઓને ભાગવદ્ ગીતા ભેટ આપવાનો નિર્ણય લીધો છે. શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ બે ઘરને તારતી હોય આજે ડીસાના ધારાસભ્યએ શહેરની તમામ શાળાઓમાં પહોંચી જઈ પોતાના હસ્તે વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ભાગવદ્ ગીતાનું વિતરણ કર્યું હતું. ભગવદ્ ગીતા દરેક સ્કૂલમાં તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને આપવામાં આવે અને ભાઈ બહેનોના વિદ્યાર્થી મિત્રોના જો મળશે આ ભગવદ્ ગીતા તો એના દ્વારા દરેક ઘરમાં આ ભગવદ્ ગીતા ગ્રંથ જશે. માટે અમે દીકરીઓને 9, 10, 11, 12ની અને કોલેજની આર્ટ્સ કોમર્સ ફેકલ્ટી BCA MCA તમામ જે 9 પછી ધોરણ 9 પછીની જેટલી પણ દીકરીઓ છે એ તમામ દીકરીઓને નિઃશુલ્ક આ ગ્રંથ આપવાનો નિર્ણય કર્યો. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ભેટ સ્વરૂપે અનેક ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે, પરંતુ પવિત્ર ભાગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવી હોય તેવો આ પ્રથમ બનાવ છે. ત્યારે ભાગવદ્ ગીતા ભેટ સ્વરૂપે મેળવીને ડીસાની વિદ્યાર્થીનીઓ પણ પ્રભાવિત બની હતી. આજે હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અમારી KB અગ્રવાલ હાઈસ્કૂલમાં ઇસ્કોન મંદિર અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય ગીતા જયંતીનું ઉજવણી કરવામાં આવી તે બદલ અમારા ડીસાના ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાને હું ધન્યવાદ કરવા માંગુ છું કે તેમના દ્વારા ડીસામાં પ્રથમ વખત દીકરીઓને નિઃશુલ્ક ગીતાનું વિતરણ કરવામાં આવ્યું. ધન્યવાદ. આજે અમારી એન્જલ સ્કૂલમાં ડીસાના ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા આવીને અમને ગીતા જ્ઞાન વિશે સમજાવ્યું. સૌ પ્રથમ આવું બન્યું કે ડીસામાં પહેલા ધારાસભ્ય એવા હશે કે જેમને અમને ગીતા જ્ઞાન વિશે શીખવ્યું અને એમને અમને પ્રેરણા આપી કે તમે ગીતા જ્ઞાન વાંચી અને તમારું જીવનનો ઉદ્ધાર કરો. અને બીજી નાની બાળકીઓ, મોટી બાળકીઓ બધાને શીખવ્યું કે ગીતા જ્ઞાન શું છે અને એના શ્લોકોથી વાંચીને શું આપણને જીવનમાં આગળ વધવાનો પ્રયાસ મળ્યો છે આગળ વધવા માટે. બનાસકાંઠાના ધાનેરા ખાતેના મગફળી ખરીદ ઉપર આજે ટ્રેક્ટરોની મોટી લાઈનો લાગતા ખેડૂતો આક્રમક બને તેવી દહેશતના પગલે મગફળી ખરીદ કેન્દ્ર ઉપર પોલીસને તૈનાત કરવાની ફરજ પડી હતી. ધાનેરાના સામરવાડા ગામ નજીક આવેલ સરકારી ગોડાઉન ઉપર ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ 1000 જેટલા ખેડૂતોએ રોડની બંને બાજુ ટ્રેક્ટરોની લાઈનો લગાવી દીધી હતી. રાજ્ય સરકારે ખેડૂતોની મગફળી 1000 રૂપિયાના ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કર્યા બાદ ધાનેરા ખાતે પણ ગત 15 નવેમ્બરથી ટોકન પદ્ધતિથી નંબર પ્રમાણે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. જો કે આ ખરીદ કેન્દ્ર ઉપર ગોગળગાયની ગતિએ ચાલતી ખરીદીના પગલે આજે 1000 જેટલા ખેડૂતો પોતાનો માલ વેચવા આવતા સામરવાડાથી ધાનેરા સુધી ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી હતી. છેલ્લા 3 દિવસથી પોતાનો માલ વેચવા માટે લાઈનમાં ઉભેલા આ ખેડૂતોમાં આજે ભારે રોષ જોવા મળ્યો હતો, જેથી સ્થિતિ વણસે તે પૂર્વે જ અધિકારીઓએ
ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરાવી દીધો હતો. આ મામલે નાયબ મામલતદારે ટોકન પદ્ધતિ બાબતે જણાવ્યું હતું કે નંબર પ્રમાણે અમે ખેડૂતોને જાણ કરીએ તો પૂરતા ખેડૂતો આવતા નથી, જેથી જગ્યા ઉપર જે ખેડૂત હાજર હોય એનો માલ લેવામાં આવી રહ્યો છે. જોકે નંબર આપેલ ખેડૂતોને અન્ય ગેટ ઉપરથી અંદર ન આવવા દેતા સ્થિતિ બગડવાની દહેશતના પગલે આજે ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ તૈનાત કરાઈ છે. લોકો નથી ટોકન આપેલ એ પણ લઈને આવ્યા છે, એ બાબતનું શું કહેવું આપનું? ટોકન નીકળે તો માલ તોલી લેવો પડે એવો નિયમ નથી. ટોકન ખેડૂતની રજીસ્ટ્રેશન સ્લિપ છે, એમને જ્યારે જોઈએ ત્યારે એમને કાઢી આપી શકીએ છીએ. આ જે ટોકન નીકળવાની વાત છે કે જે આક્ષેપની વાત છે, તો અમારા કેન્દ્ર ઉપર અમે ટોકન કાઢવાની પદ્ધતિ રાખી નથી. આ આ છે અમારી પાલનપુર ઓફિસથી જે તે કંપની દ્વારા નિમણૂક થયેલા ઓપરેટરો છે કે જે સર્વિસ પ્રોવાઈડરે પૂરા પાડેલા હોય, એ એ ઓપરેટરોને અલગ જગ્યાએ બેસાડી, પહેલાં મામલતદાર ઓફિસ બેસતા હતા, હવે ત્યાં પણ આપણે ભીડ થતી હતી કે કોઈ વહીવટી અનુકૂળતા ખાતર પછી બીજે બેસે છે હવે, એટલે ત્યાંથી ટોકન કાઢીને મને આપે, અને મને આપે પછી હું અહીંયા ખેડૂતને આપું છું. એવું નથી કે ખેડૂત પાસે આ સ્લીપ હોય તો જ હું અંદર એને આવવા દઉં, એવો અહીંયા નિયમ છે નહીં. હા, અમે જો વહેલા તે પહેલાના ધોરણે જો અહીંયા તોલવી તો ખેડૂતે કંઈ જ લઈને નહીં આવવાનું. નંબર પ્રમાણે અહીંયા આગળ આવું કે એની મેળે આવું ખેડૂતોને? હવે અત્યાર સુધી અમે બે પદ્ધતિથી ચાલ્યા, પહેલા નંબરથી કર્યું, તો મેં તમને કીધો એ પ્રશ્ન થાય છે, પાછળથી ખાલી પડ્યું રહે છે, એવરેજ જળવાતી નહોતી, હાજરમાં જથ્થો લઈને ઊભેલો ખેડૂત અમારે હાજર જોઈએ તો એમને અમે અંદર લઈને તોલી શકીએ. તો એના એના કારણે પછી જે નવા ખેડૂતો આવ્યા એમણે રસ્તા રોકી ભીડભાડ કરી ઝાંપા ઉપર ટ્રાફિક જામ કરી, અને નવા જે નંબરવાળા ખેડૂતો હોય એને આવવાનો રસ્તો જ ન રહેવા દીધો. તો હવે જો સમજો કે 50-100 ખેડૂતો ઝાંપા ઉપર ટ્રેક્ટર ટ્રોલા લગાડીને ઊભા થઈ ગયા હોય લાઇનસર, તો હવે જો અમે નંબર પ્રમાણે બોલાવી ખેડૂતોને તો બીજા 50 આવે. હવે એ બીજા 50ને તો અમે બોલાવ્યા છે, તો એ એમ કહે કે ભાઈ અમને જગ્યા કરી આપો, તો એના માટે ફોર્સની જરૂર પડે. તો આજે અમારા અધિકારી સાહેબ સાથે મિટિંગ થઈ તો એમણે અમને ફોર્સ પણ આપ્યો છે, આજે પોલીસ પૂરી પાડી છે, અને અત્યારે આ જે દરવાજા આગળ ટ્રેક્ટર હતા એ બધા ખુલ્લા કરાય. આવતીકાલે કઈ રીતે ખરીદી ચાલુ થશે? આવતીકાલે ખરીદીમાં એવું છે કે નવી પદ્ધતિ પ્રમાણે અમે ફોન કરશું, જેમ જૂની પદ્ધતિ આમ જોવા જાવ તો કે ફોન કરશું જેમના ક્રમ નંબર આવે છે, અમે 1450ના ક્રમ સુધી ફોન કર્યા હતા, હવે પાછા આજે ફોન કરશું ને એમને બોલાવશું. ધાનેરા ખાતે અત્યાર સુધીમાં માત્ર 40% ખેડૂતોનો માલ જ તોડાયો છે. મગફળીની ખરીદીનો છેલ્લો દિવસ 15 ફેબ્રુઆરી છે, અને ટોકન પદ્ધતિ પ્રમાણે થતી ખરીદીમાં ગફલતના આક્ષેપો પણ ખેડૂતો કરી રહ્યા છે. બીજી બાજુ સમય ઓછો હોવાથી આજે મોટાભાગના ખેડૂતો ખરીદ કેન્દ્ર ઉપર આવી ગયા હતા. જો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ મગફળીની ખરીદી માટે યોગ્ય વ્યવસ્થા ન કરે તો ખેડૂતો આક્રમક બને એવી ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ પૈસા લઈને ટોકન આપવાના આક્ષેપો પણ પીડિત ખેડૂતો કરી રહ્યા છે. પછી અવ્યવસ્થા થઈ ગઈ, 1450 સુધી ના મારી પાસે પડ્યા છે. શું કેવાય, રજીસ્ટ્રેશન સ્લીપ છે, અને બધા આપણી ગામઠી ભાષામાં ટોકન. હવે જે 1474 એમણે કીધો, મેં 1450 સુધીના મારે ફોન કરવાના હતા પણ મેં કર્યા નહીં. મેં તમને પહેલા કીધું હતું કે મારી પાસે અહીં વ્યવસ્થા હોય તો હું ફોન કરું, વ્યવસ્થા ન હોય અને ફોન કરીને હું 50-100 માણસોને બોલાવું તો એમને મારે જવાબ દેવો. ટોકન તો આલવું જોઈએ ને મને, ટોકન તમને મારી જોડે બે ટોકન તો હોવું જોઈએ. મારું નામ શું છે? નારણભાઈ, મારું નામ તમારું નામ એ મારું નામ ગોમ ગયું ગોમ રવિયા રવિયા. હવે નારણભાઈ દેસાઈ. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 32,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 38,800 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 38,600 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1010 થી 1030 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 710, મગફળીના 700 થી 830, ઘઉંના 395 થી 400, બાજરીના 355 થી 367, ગવારની 806 થી 820 તેમજ રચકા બાજરીના ભાવ 413 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 723 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 20, મગફળીની 2071, ઘઉંની 18, બાજરીની 514, ગવારની 90 તેમજ રચકા બાજરીની 13 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસા હાઈવે ઉપરના ડોક્ટર હાઉસમાં પ્રેક્ટિસ કરતા તબીબ ડોક્ટર હર્ષદભાઈ પ્રજાપતિની હોસ્પિટલ ઉપર ફરી આરોગ્ય વિભાગની ટીમનો દરોડો. તબીબના ડિગ્રી પ્રમાણપત્રો ગુજરાત મેડિકલ કાઉન્સિલ માન્ય ન હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. આગામી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટમાં બનાસકાંઠાના ઉદ્યોગ સાહસિકો પણ જિલ્લામાં 100 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા સજ્જ હોવાનો તંત્રનો દાવો. જો મૂડીરોકાણ પરિણામલક્ષી બને તો બનાસકાંઠામાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવી દિશા ખુલવાનો આશાવાદ. પાલનપુર બાદ ડીસાના રિક્ષા ચાલકો પણ આક્રમક મૂડમાં. ટ્રાફિક પોલીસની કથિત કનડગતના વિરોધમાં રિક્ષા ચાલકોએ રોડ ઉપર ઉતરી રિક્ષાઓના પૈડા થંભાવી દેતા સર્જાયો ગરમાવો. ધાનેરા ખાતેના ખરીદ કેન્દ્ર ઉપર ગુકળગાયની ગતિએ ચાલતી મગફળીની ખરીદીના પગલે ટ્રેક્ટરોની લાગી લાઇનો. 3 દિવસથી માલ વેચવા લાઇનમાં ઉભેલા ખેડૂતો આક્રમક બનવાની દહેશતના પગલે ખરીદ કેન્દ્ર ઉપર પોલીસ તૈનાત કરવાની પડી ફરજ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.